नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र आपलू चेप्टर जे चालू छे मध्यवर्ती स्थितिना माप। लास्ट लेक्चर में आपणे निवारक अने अनिवारक आवृत्ति वितरण में मध्यस्थ छे ई केवी रीते मेळवी शकाय એનો આપણે અભ્યાસ કરેલો છે। એમાં આપણે મધ્યસ્થમાં ભાગ પાડ્યા હતા અવર્ગીકૃત માહિતી, પછી વર્ગીકૃત માહિતી। વર્ગીકૃત માહિતીમાં આપણે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ, એમાં આપણે મધ્યસ્થ કેવી રીતે મેળવી શકાય એનો આપણે અભ્યાસ કરેલો છે। હવે સતત આવૃત્તિ વિતરણમાં આપણે બે ભાગ પાડ્યા હતા, એક તો અનિવારક આવૃત્તિ વિતરણ અને બીજું નિવારક આવૃત્તિ વિતરણ। બેની વચ્ચે ફેર શું હતો કે જો અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો જ્યારે આપણે મધ્યસ્થ વર્ગ લઈએ ત્યારે મધ્યસ્થ વર્ગમાં અધઃસીમામાં આપણે 0.5 પાછળ ખસવું પડતું, એટલે માની લ્યો કે આપણી પાસે 20 થી 29 વર્ગ હોય તો એલ બરાબર આપણે 20 લેવાના બદલે 0.5 પાછળ જતા અને 19.5 લેતા, એ અનિવારક આવૃત્તિ વિતરણ કોને કહેવાય અને નિવારક આવૃત્તિ વિતરણ છે એ કોને કહેવાય, એ દરેક વસ્તુનો આપણે તફાવત સમજી લીધો છે। હવે આજે આપણે એક એવા પ્રકારનો દાખલો ગણવો છે કે જે આપણે મધ્યકમાંય ગણેલો છે। તમને યાદ હોય તો આપણે મધ્યકમાં અસમાન વર્ગ લંબાઈવાળો એક દાખલો ગણેલો હતો કે જેમાં વર્ગ લંબાઈ છે એ સરખી નહોતી। તો આજે મારે તમને મધ્યસ્થમાં પણ એક એવો દાખલો શીખડાવવો છે કે જેમાં અસમાન વર્ગ લંબાઈ હોય। હવે અહીંયા આપણે એક રકમ લખીએ છીએ, વર્ગ જે આપણે બનાવીએ છીએ એ છે 0 થી 10, 10 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 90 અને 90 થી 120। એની પાસેની સંખ્યા છે એ જો આપણે વિચારીએ તો 12 10 18 3 4 3। હવે અહીંયા તમે થોડુંક બુદ્ધિથી વિચારો તો તમને રકમ જોશો ને ત્યાં જ તમને ખ્યાલ આવી જશે। 0 થી 10 એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 10। 10 થી 20 એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 10। 20 થી 40 જો વર્ગ લંબાઈ બદલી ગઈ, 20 થી 40 એટલે વર્ગ લંબાઈ છે એ કેટલી થશે? તો કે 20। 40 થી 60 તો વર્ગ લંબાઈ છે એ કેટલી થશે? 20। 60 થી 90 તો વર્ગ લંબાઈ છે એ કેટલી થઈ ગઈ? 30। તો એનો મતલબ એવો થયો કે જેમ જેમ આપણે વર્ગમાં નીચે આવતા જઈએ છીએ એમ એમ વર્ગ લંબાઈ છે એ વધતી જાય છે। તો આવી જે રકમો હોય તો એને અસમાન વર્ગ લંબાઈ છે એવું આપણે કહી શકીએ। હવે મધ્યસ્થ શોધવા માટે થઈને આપણે સૌથી પહેલી કોલમ જે બનાવીએ છીએ એ સંચય આવૃત્તિની કોલમ હોય છે, CF। પહેલાં તો 12 ના 12 એમને 12 માં 10 ઉમેરીએ તો કેટલા થાય? 22 થાય। 22 માં આપણે 18 ઉમેરીએ તો કેટલા થાય? 40। 40 માં આપણે 3 ઉમેરીએ તો કેટલા થાય? 43। 43 માં આપણે 4 ઉમેરીએ તો કેટલા થાય? 47। 47 માં આપણે 3 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય? 50। મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ શીખડાવેલું હતું કે સંચય આવૃત્તિ CF છે એનો જે છેલ્લો આંકડો છે એ જ તમારો આવૃત્તિનો સરવાળો n બરાબર 50 થાય છે। એમાં ક્યારેય કોઈ દાખલામાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં। તમારે ચેક કરવો હોય તો સરવાળો તમે ચેક કરી શકો છો, 2 ને 8 10, 10 ને 3 13, 13 ને 4 17, 17 ને 3 20નું શૂન્ય વિદા પડી 2, 2 ને 1 3 ને 1 4 ને 1 5 50। કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરી લેવાનો, જ્યાં ક્યાંય પણ આપણને શંકા જાય કે કદાચ આપણો સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર ક્યાંય પણ ખોટું હોય એવું લાગે તો તરત જ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો, એમાં સંકોચ રાખવાનો નથી। હવે
સૌથી પહેલાં તો સતત આવૃત્તિ વિતરણ છે એટલે મધ્યસ્થ શોધવા માટે થઈને આપણે એનના છેદમાં બે નું સૂત્ર મૂકશું. એનના છેદમાં બે એટલે પચાસના છેદમાં બે એટલે 25મું અવલોકન સીએફમાં જોતા. સીએફ એટલે આપણી સંચય આવૃત્તિ. આપણે કેટલામું અવલોકન જોઈએ છીએ? 25મું અવલોકન છે એ આપણે જોઈએ છીએ. તો વિચારીએ તો 25મું અવલોકન છે એ 12માં સમાવેશ થાય તો કે ન થાય, 22માં સમાવેશ થાય તો કે ન થાય, 40માં સમાવેશ થાય તો કે હા. તો એનો મતલબ એવો થયો કે તમારો જે મધ્યસ્થ વર્ગ છે એ મધ્યસ્થ વર્ગ છે એ 20-40નો થશે. હવે આ મધ્યસ્થ વર્ગ છે એ આપણને મળી જાય પછી આપણે દરેક સંખ્યાઓની સંજ્ઞાઓની તારવણી કરીએ છીએ. સૌથી પહેલાં તો આપણે ગોતીએ છીએ એલ. એલ એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. જે મધ્યસ્થ વર્ગ આપણે આવ્યો હોય એની આપણે અધઃસીમા છે એને ધ્યાનમાં લઈને આગળ વધીએ છીએ. વિચારો તો આપણો મધ્યસ્થ વર્ગ છે એ 20-40નો આવ્યો છે એટલે અધઃસીમા એલ બરાબર 20. પણ જુઓ અહીંયા 20 છે અને 20થી જ શરૂઆત થાય છે એટલે આ નિવારક આવૃત્તિ વિતરણ છે એટલે 0.5 પાછળ ખસવાની પ્રોસિઝર કરવાની જરૂરિયાત રહેતી નથી. એવું ક્યારે કરવું પડે કે જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો જ આપણે આ કરવું પડે છે, બાકી આપણે 0.5 પાછળ ખસવાની જરૂરિયાત રહેતી નથી. તો અત્યારે આપણી પાસે નિવારક આવૃત્તિ વિતરણ છે, આપણી અધઃસીમા જે છે એ કેટલી થાય છે તો કે 20 થાય છે એટલે એલ બરાબર આપણે કેટલા લઈને આગળ વધશું? 20. પછી સીએફ એટલે કે સંચય આવૃત્તિ. કોની? તો કે મધ્યસ્થ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગ છે એની ઉપરની સંચય આવૃત્તિ એટલે 22. એફ એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ 20-40 છે એની આવૃત્તિ છે એ કેટલી થશે? તો કે 18. અને આપણે સી બરાબર વર્ગ લંબાઈ 20-40નો વર્ગ છે એટલે આપણે વર્ગ લંબાઈ જે છે એ 20 આવશે. આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ એલ પ્લસ એનના છેદમાં 2 માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી. જો તમે અત્યાર સુધીના લેક્ચરો છે એને ડિટેલમાં ને વ્યવસ્થિત ભણ્યા હોય તો તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે મધ્યકમાં અસમાન વર્ગલંબાઈવાળો દાખલો ગણ્યો હતો ત્યારે ગુણ્યા સી લીધેલા હતા નહીં. અને મેં તમને જ્યારે શીખડાયું હતું ત્યારે એવું કીધેલું કે જ્યારે અસમાન વર્ગલંબાઈ હોય ત્યારે આપણે મધ્યકમાં સી લેતા નથી, પણ મધ્યસ્થમાં એવું નહીં થાય. કારણ કે મધ્યક છે એને બધાય વર્ગમાં સમાવેશ કરીને ધ્યાનમાં લઈને આગળ વધવાનું હોય છે, જ્યારે મધ્યસ્થને ફક્ત પોતાનો જે વર્ગ છે એટલા પૂરતું જ સીમિત રહેવાનું છે. એટલે આ ભૂલ થાય નહીં, કન્ફ્યુઝન. જ્યારે તમે મધ્યક શોધતા હો અને અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે ગુણ્યા સી નહીં આવે, પણ તમે મધ્યસ્થ ગોતતા હો કે આના પછીની મેથડ છે ચતુર્થક, દશાંશક અને શતાંશક કોઈ પણ તમે શોધતા હો ત્યારે અસમાન વર્ગલંબાઈ હોય તો પણ તમારે ગુણ્યા સી એટલે કે વર્ગલંબાઈ છે એ તમારે લખવી પડે. તો ચાલો આપણે બધામાં જેટલા પણ ચલ આવે છે એ ચલની તારવણી કરી લીધી છે, સૂત્રમાં કિંમત મૂકીએ. એલ બરાબર અધઃસીમાં આપણી પાસે કેટલી છે? 20. એનની કિંમત આપણી પાસે છે 50ના છેદમાં 2 થશે. માઇનસ સીએફ છે એ 22 થશે, એફ છે એ 18 થશે અને વર્ગલંબાઈ છે એ ગુણ્યા 20 લેશું. હવે 20 પ્લસ 50 ભાંગ્યા 2 એટલે કેટલા થશે? 25. બરાબર છે. માઇનસ 22ના 22 એમને એમ રાખીએ છેદમાં 18
20 એમનેમ રાખ્યા. હવે 20 પ્લસ 25માંથી 22 જાય તો 3 ગુણ્યા 20 ના 20 એમનેમ છેદમાં 18. હવે આપણે વિચારીએ તો 20 ગુણ્યા 3 કરવાના છે અને એને ભાંગ્યા કેટલા કરવાના છે? 18. કોઈ પણ જગ્યાએ છેદ ઉડાડવાનો પ્રયત્ન તમારે કરવાનો નથી, કારણ કે 11-12 કોમર્સમાં કેલ્ક્યુલેટરની છૂટ છે. એટલે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને આપણે આગળ વધવાનું છે. હવે આપણે શું કરવાનું છે? 20 ગુણ્યા 3 એટલે 60. 60 ભાંગ્યા 18 કરવાના છે. હવે 60 ભાંગ્યા 18 કરશો એટલે 3.33 આવશે. 20 પ્લસ 3.33 એટલે 20 પ્લસ 3.33 કરશો એટલે તમારો ફાઇનલ આન્સર મધ્યસ્થ જે છે એનો 23.33 આન્સર ફાઇનલી મધ્યસ્થ માટે આવશે. તો આ આપણી જે મેથડ હતી એ મેથડ જ્યારે અસમાન વર્ગલંબાઈ હોય ત્યારે મધ્યસ્થ કેવી રીતે ગોતવો એના માટેની આપણી આ મેથડ હતી. એકવાર જોઈ લ્યો 1 મિનિટ એટલે તમને ખ્યાલ આવી જાય. જોઈ લીધું વ્યવસ્થિત? આ આપણા માટે જ્યારે અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે અસમાન વર્ગ લંબાઈમાં આપણે મધ્યસ્થ છે એ કેવી રીતે ગોતી શકાય એનો આપણે અભ્યાસ કર્યો. એક દાખલો હું તમને અહીંયા બોર્ડ ઉપર રકમ લખી દઉં છું. આ રકમ છે. આ રકમમાં તમે જુઓ તો શરૂઆતમાં 0 થી 5 એટલે વર્ગ લંબાઈ 5ની છે. 5 થી 10 એટલે વર્ગ લંબાઈ 5ની છે. 10 થી 20 એટલે વર્ગ લંબાઈ 10ની છે. 20 થી 30 એટલે વર્ગ લંબાઈ 10ની છે. 30 થી 50 એટલે ત્યાં પાછી વર્ગ લંબાઈ છે એ કેટલી થઈ ગઈ? 20ની. એનાથી મધ્યસ્થને કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. આ તમારા મગજમાં રાખજો. મધ્યકમાં મેથડ ચેન્જ થઈ જતી કે મધ્યકમાં જો અસમાન વર્ગ લંબાઈ હોય તો આપણે ગુણ્યાશી કરતા નહીં. મધ્યસ્થમાં એવું નથી, બરાબર? મધ્યસ્થમાં તો અસમાન વર્ગ લંબાઈ હોય તો પણ આપણે ગુણ્યાશી કરી અને આગળ વધવું પડે છે, બરાબર? આ રકમ તમે લખી દીધી હશે. હવે અહીંયા તમારી જે મધ્યસ્થની રીત છે એ મધ્યસ્થની રીત છે એ પૂરી થાય છે. હવે તમારે જે ભણવાનું છે એ ખાસ ધ્યાન આપજો. ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો આ વસ્તુ તમારે ભણવાની છે. આ વસ્તુ ફક્ત ને ફક્ત 11મા ધોરણમાં જ નહીં પણ 12મા ધોરણમાં પણ તમને કામ લાગશે. 12મા ધોરણના આંકડાશાસ્ત્રમાં બીજા ભાગમાં જે બીજું પ્રકરણ છે પ્રામાણ્ય વિતરણ, એ ચેપ્ટરમાં આ ચતુર્થક, દશાંશક અને શતાંશક છે એ ફરી તમારી સામે આવીને ઊભા રહેશે. એટલે આ ત્રણે ત્રણ વસ્તુને તમે ખાસ ડિટેલમાં સમજો એવી મારી ઈચ્છા છે. ચતુર્થકો જે છે એને ઇંગ્લિશમાં ક્વાર્ટાઇલ્સ કહેવાય, એટલે એની સંજ્ઞા થાય ક્યૂ. આપણે પહેલાં સંજ્ઞાની વાત કરી લઈએ. દશાંશકો જે છે એને ઇંગ્લિશમાં ડેસિલ્સ કહેવાય, એટલે એની સંજ્ઞા શું થાય? ડી. અને શતાંશકો જે છે એને ઇંગ્લિશમાં પર્સન્ટાઇલ્સ કહેવાય,
એટલે એની સંજ્ઞા છે એ શું થશે? પી. ચતુર્થકો એટલે ક્યુ, દશાંશકો એટલે ડી, શતાંશકો એટલે પી. હવે ભાગાકાર કોણ કેટલાથી કરશે? જેમ મધ્યસ્થ છે એ બેથી ભાંગતા, કારણ કે મધ્યસ્થની તો વ્યાખ્યા શું કહે છે કે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી એને બે વડે ભાંગતા મધ્યનું જે માપ મળે એને મધ્યસ્થ કહેવાય. એટલે મધ્યસ્થ છે એ દરેકમાં બે વડે ભાંગતું, એન પ્લસ વનના છેદમાં બે લખતા અને એનના છેદમાં બે લખતા, કારણ કે મધ્યસ્થનું કામ બે વડે ભાગાકાર કરવાનું હતું. તો આ લોકો પણ કોઈને ને કોઈ સંખ્યા વડે ભાંગતા હશે ને. હવે અહીંયા બુદ્ધિથી વિચારવાનું છે, આનું નામ શું છે? ચતુર્થકો. એટલે કેટલાથી ભાંગશે? ચારથી. આ દશાંશકો છે એટલે એ કેટલાથી ભાંગશે? દસથી. અને આ શતાંશકો છે એટલે એ કેટલાથી ભાંગશે? સોથી. ચતુર્થક ચારથી ભાંગે, દશાંશક દસથી ભાંગે અને શતાંશક છે એ કેટલાથી ભાંગશે? સોથી. હવે આની સંખ્યા કેટલી? તો કે ચતુર્થકોની સંખ્યા ત્રણ હોય છે, ક્યુ વનથી માંડીને ક્યુ થ્રી સુધી. દશાંશકોની સંખ્યા છે એ કેટલી હોય? નવ હોય. ડી વનથી માંડીને ક્યાં સુધી? ડી નાઇન સુધી. અને સત્તાંશકોની જે સંખ્યા છે એ 99 હોય છે અને એ પી વનથી માંડીને ક્યાં સુધી હોઈ શકે? પી 99 સુધી. તો આ ચાર મુદ્દા છે એ ખૂબ જ મહત્વના છે, કારણ કે જેટલા ચલ હશે એટલા સૂત્ર. હવે તમે થોડીક વાર માટે આપણે જોઈ લઈએ તો આના 99 સૂત્ર થાય અને આના 9 સૂત્ર થાય. એટલે 99 ને 9 કેટલા થયા? 108. અને આના 3 એટલે 108 ને 3 કેટલા થાય? 111. એટલા સૂત્ર થાય. પણ આપણે એટલા બધા સૂત્રો કંઈ આવતા નથી અને એટલા બધા સૂત્રો કંઈ યાદ રાખવાના છે નહીં. આપણે ખાલી સૂત્રો બનાવતા શીખી જવાનું છે, પણ એ સૂત્રો બનાવતા શીખવા માટે થઈને આપણે આ ચાર ઘટકો છે ને એ આપણા મગજમાં ફિટ કરીને રાખવા પડે. પેલું શું? તો કે ચતુર્થક છે એની સંજ્ઞા શું છે? ક્યુ. ચતુર્થક છે એ કેટલા વડે ભાંગશે? 4 વડે. ચતુર્થકોની સંખ્યા કેટલી? 3. પેલો ચતુર્થક હોય તો ક્યુ 1 કહેવાય, બીજો ચતુર્થક હોય તો ક્યુ 2 કહેવાય, ત્રીજો ચતુર્થક હોય તો ક્યુ 3 કહેવાય. દશાંશક છે એની સંજ્ઞા શું છે? ડી. દશાંશક છે એ કેટલાથી ભાંગશે? 10થી. દશાંશકોની સંખ્યા છે એ કેટલી છે? 9. ડી 1થી માંડીને ક્યાં સુધી? ડી 9 સુધી. એટલે પ્રથમ દશાંશક હોય તો ડી 1 કહેવાય, પાંચમો દશાંશક હોય તો ડી 5 કહેવાય, આઠમો દશાંશક હોય તો ડી 8 કહેવાય. બરાબર. આ રીતે આગળ વધવાનું છે. શતાંશકમાં આવીએ તો શતાંશક છે એની સંજ્ઞા શું છે? તો કે પી. શતાંશક છે તો એ કેટલા વડે ભાંગશે? 100 વડે. શતાંશકોની સંખ્યા છે તો એ કેટલી થશે? 99. પી 1થી માંડીને ક્યાં સુધી? પી 99 સુધી. માની લો કે આપણને 40મો શતાંશક કહે તો એને લખાય શું? તો કે પી 40. માની લો કે આપણને 60મો શતાંશક કહે તો લખાય શું? પી 60. માની લો કે આપણને 80મો શતાંશક કીધો તો લખાય શું? તો કે પી 80. આ આપણે વાત કરી ગયા કોના માટેની? તો કે શતાંશકો માટે. હવે દશાંશકમાં વિચારીએ, આપણને ત્રીજો દશાંશક કીધો છે તો દશાંશક એટલે ડી, ત્રીજો એટલે 3. આપણને 7મો દશાંશક કહે, દશાંશક એટલે ડી, 7મો એટલે કેટલા થાય? 7. આપણને પેલો ચતુર્થક કહે, ચતુર્થક એટલે ક્યુ, પેલો એટલે 1. આપણને ત્રીજો ચતુર્થક કહે, ચતુર્થક એટલે ક્યુ, ત્રીજો એટલે 3. આવી રીતે સૂત્રો આપણે આપણી રીતે બનાવી શકીએ. આ તો મેં તમને સંજ્ઞા લખતા શીખડાવી, આવી જ રીતે તમે સૂત્રો તમારી મેરે બનાવી શકશો. પણ એના માટે જે પાયાની વસ્તુ છે એ પાયાની વસ્તુ આ ચાર તબક્કાઓ છે એ મેં તમને શીખડાવી દીધા.
આ ચાર તબક્કાઓ છે એ તમારે તમારા મગજમાં ફિટ કરીને રાખવાના છે. જો આ ચાર તબક્કાને તમે વ્યવસ્થિત અનુસરશો તો આ ચતુર્થક, દશાંશક અને શતાંશક છે એ મધ્યક અને મધ્યસ્થની જેમ ખૂબ જ સહેલું છે, બરાબર છે? તો આપણે આ ચારેય વસ્તુ છે એ તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. હવે પછીના લેક્ચરમાં હું તમને આ ચારેય વસ્તુના સૂત્રો બનાવતા શીખવાડી દઈશ. તમે તમારી મેરેજ બનાવશો ગેરંટી, કારણ કે તમને સંજ્ઞા તો આવડી ગઈ તો હવે તો કંઈ કરવાનું રહેતું નથી. કોણ કોના વડે ભાંગે એ તમને ખબર જ છે. રેડી? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના સૂત્રો બનાવશું અને આપણે દાખલાઓ પણ આના ગણશું. રેડી? પણ નેક્સ્ટ લેક્ચરની અંદર.